પાત્ર સવલત છે એમાં 1000 રૂપિયાની કર કરમુક્ત તરીકે બાદ કરવામાં આવતું નથી. ત્યાર પછીની આપણે બીજી સવલત જોઈએ તો કે માલિક દ્વારા કે એના રહેઠાણના સ્થળે કર્મચારી રહેઠાણના સ્થળે કે મફત ગેસ વીજળી અને પાણીની સવલત પૂરી પાડવામાં આવે. તો અહીં વિદ્યાર્થીઓ એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જે માલિક દ્વારા ગેસ વીજળી અને પાણીની સવલત પૂરી પાડવામાં આવે છે એ માલિકના પોતાના સાધનો દ્વારા, એટલે કે માલિક છે પોતે વીજળીનું ઉત્પાદન કરે છે, ગેસનું ઉત્પાદન કરે છે, પાણીનું ઉત્પાદન કરે છે અને ત્યારબાદ એના કર્મચારીઓને પૂરી પાડવામાં આવે છે, અને અથવા તો કે આવી સગવડ છે એ માલિક દ્વારા ઉત્પાદન કરવામાં ન આવે, એટલે કે માલિક પાસે એનું ઉત્પાદન કરવાના સાધનો એના સાધનોમાંથી ઉત્પાદન ન થતું હોય, પરંતુ એ માલિકે બહારથી ખરીદીને કર્મચારીને મફત ગેસ વીજળી અને પાણીની સવલત આપેલ હોય તો એની કરપાત્રતા કઈ રીતે નક્કી કરવી એ આપણે જોઈશું. એમાં સૌથી પ્રથમ એ છે કે પ્રોવાઇડેડ ફ્રોમ એમ્પ્લોઈઝ ઓન રિસોર્સિસ, એટલે કે માલિકના પોતાના સાધનો દ્વારા કે મફત ગેસ વીજળી અને પાણીની સવલત પૂરી પાડવામાં આવતી હોય. દાખલા તરીકે કે માલિક છે એ જે કંપની એના કર્મચારીઓને નોકરીમાં રાખે છે એને નોકરીની સાથે સાથે એના રહેવાનું મકાન પણ આપે છે, તો રહેવાના મકાનની અંદર જે ગેસ વીજળી અને પાણીની સવલત આપવામાં આવે એ ગેસ વીજળી અને પાણીની સવલતનું એનું ઉત્પાદન છે એ માલિક દ્વારા જ કરવામાં આવે અને ત્યાર પછી કર્મચારીને આપવામાં આવે, તો એ સવલત બદલ માલિકને જે કંઈ પણ ખર્ચ થતો હોય એ ખર્ચમાંથી કર્મચારીઓ પાસેથી જે આ સવલતની રકમ વસૂલ કરવામાં આવે એ બાદ કરતાં બાકીની જે રકમ રહે છે એને કરપાત્ર મૂલ્ય ગણીને એનો સમાવેશ પગારની આવકમાં કરવામાં આવે છે. એટલે કે માલિક દ્વારા થતો ખર્ચ મફત ગેસ વીજળી અને પાણી માટે માઇનસ કે કર્મચારી પાસેથી વસૂલ કરેલ રકમ બરાબર તેનું કરપાત્ર મૂલ્ય. ત્યાર પછી કે બીજા પ્રકારની કે માલિકે પોતાના સાધનો દ્વારા ગેસ વીજળી અને પાણીનું ઉત્પાદન કરેલ ન હોય પરંતુ એ બહારથી ખરીદીને કર્મચારીને પૂરું પાડેલ હોય ત્યારે, તો માલિક દ્વારા જે કંઈ પણ એનો ખર્ચ કરવામાં આવે છે એમાંથી કર્મચારી પાસેથી વસૂલ કરેલ રકમ બાદ કરતાં બાકીની રકમને કરપાત્ર મૂલ્ય ગણીને તેનો સમાવેશ પગારની આવકમાં કરવામાં આવશે. ત્યાર પછી ચોથા પ્રકારની સવલત કે જે બધા જ પ્રકારના કર્મચારીઓ માટે કરપાત્ર છે એની ગણતરી આપણે કઈ રીતે કરશું, તો મૂવેબલ આવી જે સવલત છે તે મૂવેબલ અસેટ્સ ટ્રાન્સફર ટુ એમ્પ્લોઈઝ, એટલે કે જે એક પ્રકારની જંગમ મિલકત છે કે જેની હેરફેર કરી શકાય, કે મોટર કાર છે, કોમ્પ્યુટર છે અથવા તો કોઈ ફર્નિચર છે કે જે માલિકનું પોતાની માલિકીનું હોય, માલિક દ્વારા અમુક સમય માટે તેનો ઉપયોગ કરવામાં આવેલો હોય, ત્યારબાદ એ કર્મચારીને ખૂબ જ ઓછા દરે વેચી દેવામાં આવે, એટલે કર્મચારીને ફેરબદલી કરવામાં આવે, તો એને પણ એક સવલત કહેવામાં આવે છે. આનું કરપાત્રતા કઈ રીતે નક્કી કરવી તેનો આપણે એના આપણે નિયમો જોઈએ તો એની અંદર છે કે કન્સિડરેશન ટેકન, એટલે કે આવી જે કંઈ પણ મિલકત જંગમ મિલકત કર્મચારીને હસ્તાંતરણ કરવામાં આવે કે એની ફેરબદલી કરી દેવા એટલે કે વેચવામાં આવતી હોય એના બદલ જે કંઈ પણ રકમ કર્મચારી પાસેથી લેવામાં આવે કે એને આપણે અવેજ અથવા તો કન્સિડરેશન કહીશું, કે આવા કર્મચારી પાસેથી લીધેલ અવેજ એમાંથી એની જે જંગમ મિલકત હસ્તાંતરણ કરેલ છે કર્મચારીને તેની ઘસારા બાદની કિંમત કેટલી હતી, એ ઘસારા બાદની કિંમત બાદ કરતાં જે બાકીનું મૂલ્ય છે એ કર્મચારીને એનો લાભ કહેવામાં આવે છે, એ લાભનું મૂલ્યને કરપાત્ર ગણીને એનો સમાવેશ પગારની આવકમાં કરપાત્ર સવલત તરીકે કરવામાં આવશે. એટલે કે દાખલા તરીકે કે એક મોટર કાર છે કે જે કંપનીની પોતાની માલિકી છે, કંપનીએ ખરીદેલ છે, એ કંપનીએ એના ધંધાના ઉપયોગ માટે કે 4 વર્ષ માટેનો ઉપયોગ કરેલ છે, એ મોટર કારની પડતર કે 4 વર્ષ પહેલાં કંપનીએ ખરીદેલી હતી ₹10 લાખમાં, તે 4 વર્ષ દરમિયાન એની ઘસારો કે જે અમુક નિશ્ચિત દરે ઘસારો છે એ ઘસારો બાદ કરતાં બાકીની જે રકમ રહેશે, કે દાખલા તરીકે 2 લાખ રૂપિયા ઘસારો ગણ્યો, એ 2 લાખ ઘસારો બાદ કરતાં મોટર કારની જ્યારે હસ્તાંતર કરવામાં આવે છે ત્યારનું ઘસારા બાદનું મૂલ્ય ગણાશે ₹8 લાખ. હવે આજે મોટર કાર જે છે કે ઘસારા બાદની કિંમત જેની 8 લાખ ગણી છે, એ 8 લાખના બદલામાં કર્મચારી પાસેથી માલિક 5 લાખ રૂપિયા વસૂલ કરે, એટલે કે 5 લાખ રૂપિયામાં માલિક દ્વારા આ મોટર કાર વેચવામાં આવે તો 8 લાખ - 5 લાખ બરાબર 3 લાખ છે એનું કરપાત્ર મૂલ્ય ગણવામાં આવે છે. તો અહીં જે નિયમો છે એ નિયમો ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે અહીં જે ટકાવારી જે છે એ ટકાવારી ફિક્સ છે, તેમજ ઘસારો કઈ રીતે ગણવો, એટલે ઘસારો છે સીધી લીટીની પદ્ધતિએ ગણવો કે ઘટતી જતી બાકીની રીતે ગણવું એ પણ અહીંયા નિયમમાં કહેવામાં આવેલું છે. તો સૌ પ્રથમ આપણે એ જોઈએ તો કે જો ઇલેક્ટ્રોનિક આઇટમ હોય, એટલે કે કોમ્પ્યુટર છે, લેપટોપ છે
કે આવી વસ્તુઓ છે એ જો કર્મચારીને માલિક દ્વારા વેચવામાં આવે તો એનો જે ઘસારો છે એ 50% ગણવામાં આવે છે. એટલે કે કોઈ કોમ્પ્યુટર માલિક દ્વારા કર્મચારીને આપવામાં આવે ના બે કલાક તરીકે એક વર્ષના ઉપયોગ બાદ, તો એના ઉપર ઘટતી જતી બાકીની રીતે અહીં જે ઘસારો ગણાય છે એ રિડ્યુસિંગ બેલેન્સ મેથડ, એટલે ઘટતી જતી બાકીની રીતે 50% ઘસારો ગણ્યા બાદ, કે દાખલા તરીકે 10-20 હજારનું કોમ્પ્યુટર હોય એના ઉપર 50% દરે ઘટતી જતી બાકીની રીતે 2 વર્ષ માટે ઘસારો ગણવાનો, કે 2 વર્ષના ઉપયોગ બાદ માલિક દ્વારા કર્મચારીને આપવામાં આવે છે. તો જો તમે અહીંયા દાખલા તરીકે 10 હજારનું કોમ્પ્યુટર હોય, એક માલિકે 2 વર્ષ માટે ઉપયોગ કરેલો છે અને 2 વર્ષ બાદ કર્મચારીને રૂપિયા 3 હજારના ભાવે આપવામાં આવે, તો એનું કરપાત્ર મૂલ્ય કઈ રીતે ગણવું? તો 10 હજારની એની જે કોમ્પ્યુટરની જે પડતર હતી એનામાં 50% દરે ઘસારો 2 વર્ષ દરમિયાન ઘટતી જતી બાકીની રીતે બાદ કરવામાં આવશે. સૌ પ્રથમ કે 10 હજારના પહેલાં વર્ષે 50%, એટલે 5 હજાર બાદ કરો, એટલે ઘસારાવાદની કિંમત પ્રથમ વર્ષને અંતે 5 હજાર રૂપિયા આવી. બીજા વર્ષે ફરી પાછું ઘટતી જતી બાકીની રીતે 50% ઘસારો 5 હજાર ઉપર ગણતા 2500 રૂપિયા ઘસારો આવશે ઘટતી જતી બાકીની રીતે, એટલે 2 વર્ષને અંતે ઘસારાબાદ કિંમત કોમ્પ્યુટરની થઈ જશે રૂપિયા 2500. એ 2500 ના બદલે કર્મચારી પાસેથી 2000 રૂપિયા વસૂલ કરવામાં આવે એ કોમ્પ્યુટર વેચ્યા બદલ એના વેચ તરીકે, તો બાકીની 500 રૂપિયા છે એ કરપાત્ર સવલત ગણાશે. જો 2500 કરતાં વધારે રકમ વસૂલ કરવામાં આવે, એટલે કે 3000 રૂપિયા વસૂલ કરવામાં આવે, તો એનું મૂલ્ય માઇનસમાં જતું રહેશે, માટે કરપાત્ર સવલત ગણાશે નહીં. ત્યાર પછી જો આવી જ સવલત મોટર કારની આપવામાં આવે, એટલે કે મોટર કાર છે એ માલિકની માલિકીની હોય અને કર્મચારીને ફેરબદલી કરવામાં આવે, તો મોટર કાર પર જેટલા વર્ષ માટે ઉપયોગ કરેલો હોય માલિકે એ સમય દરમિયાન 20% દરે વાર્ષિક ઘટતી જતી બાકીની રીતે ઘસારો ગણવામાં આવે છે. એટલે કે જો આપણે મોટર કારની કિંમત આપણે ગણીએ, તો દાખલા તરીકે કે મોટર કાર એ 2 વર્ષ પહેલાં 5 લાખની કિંમતે માલિક દ્વારા ખરીદવામાં આવેલી હતી, એ 5 લાખની કિંમત ઉપર એના ઉપર જો 2 વર્ષ બાદ માલિક કર્મચારીને વેચી દેતો હોય, તો એ 5 લાખ ઉપર 10-20% દરે ઘટતી જતી બાકી રીતે ઘસારો ગણવો. સૌ પ્રથમ કે પ્રથમ વર્ષનો ઘસારો 5 લાખ - 20%, એટલે 1 લાખ ઘસારો પ્રથમ વર્ષને અંતે, એની ઘસારાબદ્ધ કિંમત આવી 4 લાખ રૂપિયા. બીજા વર્ષનો ઘસારો ઘટતી જતી બાકીની રીતે 4 લાખના 20%, એટલે 80 હજાર રૂપિયા, એટલે 80 હજાર ઘસારો બાદ કરતાં બીજા વર્ષના અંતે મોટર કારની ઘસારાબાદ કિંમત આવી 3 લાખ 20 હજાર. એ 3 લાખ 20 હજારની ઘસારાબાદની કિંમતની મોટર કાર જો કર્મચારીને 2 લાખ રૂપિયાની કિંમતે માલિક દ્વારા જો આપવામાં આવે, તો 3 લાખ 20 હજાર - 2 લાખ, એટલે 1 લાખ 20 હજાર છે એ કર્મચારીનો લાભ ગણીને તેને કરપાત્ર સવલત તરીકે ગણવામાં આવશે, અને 1 લાખ 20 હજારનો કરપાત્ર સવલત મોટર કારનો સમાવેશ કુલ પગારમાં કરવામાં આવશે. ત્યાર પછી જો આવી મોટર કાર અને ઇલેક્ટ્રોનિક વસ્તુ સિવાય બીજી કોઈ પણ વસ્તુ છે, એક કર્મચારી દાખલા તરીકે ફર્નિચર હોય અથવા બીજી કોઈ પણ જંગમ મિલકત છે એ માલિક દ્વારા કર્મચારીને વેચવામાં આવે, તો એના ઉપર ઘસારાનો દર છે એ સીધી લીટીની રીતે ગણવામાં આવે છે. એટલે કે દર વર્ષે પડતર પર 10% રીતે ઘસારો ગણ્યા બાદ જે કંઈ પણ ઘસારા બાદની કિંમત રહે એમાંથી કર્મચારી પાસેથી લીધેલ અવેજ બાદ કરતાં બાકીની રકમને કરપાત્ર સવલત તરીકે ગણવામાં આવે છે. તેનું આપણે ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે માલિકે કે કોઈ એક ફર્નિચર છે એ ખરીદેલું છે રૂપિયા 50 હજારમાં, 2 વર્ષ બાદ માલિકે ફર્નિચર છે એ રૂપિયા 20 હજારમાં કર્મચારીને આપી દે છે, તો એની કરપાત્ર સવલત કઈ રીતે ગણવી? તો 50 હજાર ઉપર 10% રીતે સીધી લીટી રીતે, એટલે પડતર ઉપર જ ઘસારો ગણીને, કે પ્રથમ વર્ષનો ઘસારો 5 હજાર રૂપિયા, બીજા વર્ષનો ઘસારો પણ 5 હજાર રૂપિયા, એમ 2 વર્ષનો ઘસારો 10 હજાર ગણ્યા બાદ 2 વર્ષને અંતે ઘસારાબદ્ધ કિંમત 50 હજાર - 10 હજાર ઘસારો 40 હજાર રૂપિયા ગણાશે. એ 40 હજાર રૂપિયાની જે ઘસારાબાદની કિંમત છે એમાંથી કર્મચારી પાસેથી જો 20 હજારનો અવેજ લેવામાં આવે ફર્નિચરની વેચાણ કર્યા બદલ, તો બાકીના 20 હજાર રૂપિયા છે એને કરપાત્ર સવલત ગણીને એની કુલ સવલતમાં સમાવેશ કરવામાં આવશે. ત્યાર પછી હવે આપણે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો, અહીં સૌથી વધારે અગત્યનું એ છે કે જે પગારની ગણતરી છે એ કઈ રીતે કરવામાં આવશે, અને પગારની ગણતરીમાંથી એ કુલ પગારની કરપાત્રતા એ કઈ રીતે ગણવામાં આવશે. તો અહીં સૌ પ્રથમ આપણે આગળ પહેલા સેશનમાં જોયું એ પ્રમાણે કે કુલ પગારની આવક છે એ કઈ રીતે ગણવામાં આવશે, તો સૌ પ્રથમ કે પગાર છે એની ગણતરી સૌ પ્રથમ મૂળ પગારની અંદર
જે કર્મચારીને મળેલ બોનસ, કર્મચારીને મળેલ કમિશન એ પૂરેપૂરા કરપાત્ર છે એ ઉમેરવામાં આવશે. ત્યાર પછી કર્મચારીને જે મળેલ છે ભથ્થાઓ, જે ભથ્થાઓ છે એ ભથ્થાઓની જે ત્રણ પ્રકારના ભથ્થાઓ છે કે સંપૂર્ણપણે કરમુક્ત ભથ્થાઓ, કે જે ભથ્થાઓ સંપૂર્ણપણે કરમુક્ત છે તેનો સમાવેશ પગારની આવકમાં કરવામાં આવતો નથી. ત્યાર પછીના ભથ્થાઓ છે કે સંપૂર્ણપણે કરપાત્ર ભથ્થાઓ છે, કે આ ભથ્થાઓનો સમાવેશ પૂરેપૂરો પગારની આવકમાં કરવામાં આવશે. ત્યાર પછી છે અંશત કરપાત્ર ભથ્થાઓ, એટલે કે અમુક જે ભથ્થાઓ છે એ ભથ્થાઓ કર્મચારીને મળેલ એમાંથી અમુક રકમ કરમુક્ત છે નિયમ પ્રમાણે, જે આપણે ગયા વખતે જોઈ ગયા, અને બાકીની રકમ કરપાત્ર ગણીને એનો સમાવેશ પગારની આવકમાં કરવામાં આવશે. એટલે કે જ્યારે આપણે કુલ પગારની ગણતરી કરીએ છીએ ત્યારે કે અહીં સૌ પ્રથમ કે જે પગાર છે એમાં મૂળ પગાર પ્લસ બોનસ પ્લસ કમિશન પ્લસ કરપાત્ર ભથ્થાઓ પ્લસ કે જે અંશત કરપાત્ર છે એના કરપાત્ર ભથ્થાઓ એ ઉમેરવામાં આવશે. ત્યાર પછી કે જે પ્રકારની આજે આપણે સવલત જોઈ કે એ સવલતો છે એ સવલતો પણ અહીં કે ત્રણ પ્રકારની સવલત છે કે જે સવલતો પૂરેપૂરી સવલતો બધા જ પ્રકારના કર્મચારીઓ માટે કરપાત્ર છે તે, તેમજ અમુક સવલત છે કે જે બધા જ પ્રકારના કર્મચારીઓ માટે કરમુક્ત છે એનો સમાવેશ કરવામાં આવતો નથી. ત્યાર પછી આ ત્રીજા પ્રકારની સવલત છે કે જે ફક્ત ખાસ પ્રકારના કર્મચારીઓ માટે કરપાત્ર સવલત છે, કે આવી સવલત છે એ હવે પછીના આપણે સેશનમાં જોશું. તો આવી રીતે કે કરપાત્ર સવલતોની ગણતરી કર્યા બાદ એનો પણ પગારમાં ઉમેરવામાં આવશે. એટલે કે સૌ પ્રથમ મૂળ પગાર પ્લસ બોનસ પ્લસ કમિશન પ્લસ કરપાત્ર ભથ્થાઓ પ્લસ કરપાત્ર સવલતો, એના ઉપરાંત જે નિવૃત્તિના લાભો છે, કે દાખલા તરીકે કર્મચારીનો જે માન્ય પ્રોવિડન્ટ ફંડ છે એ માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જે માલિકે ફાળો આપેલો હોય એ ફાળાના 12% વધારાની રકમ એ પણ સંપૂર્ણપણે પગારમાં ઉમેરવામાં આવે છે. એટલે કે મૂળ પગારના 15% ફાળો આપવામાં આવતો હોય માલિક તરફથી, અને એમાંથી 12% રકમ કરમુક્ત ગણતા 3% ફાળો છે એ કરપાત્ર ગણાય છે, એનો પણ સમાવેશ પગારની આવકમાં ગણવામાં આવે છે. એના ઉપરાંત જે માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલ વ્યાજ, એ જો 10.5%થી વધારે વ્યાજ જમા થયેલું હોય તો એ પણ પૂરેપૂરું કરપાત્ર ગણવામાં આવે છે. આ રીતે ગણતરી કર્યા બાદ એટલે કે જે રકમ કરપાત્ર છે કે જેની અંદર મૂળ પગાર, ભથ્થાઓ, બોનસ, કમિશન, નિવૃત્તિના લાભો એ બધી ગણતરી કર્યા બાદ જે કંઈ પણ કુલ પગાર જે આવે છે એને આપણે અહીંયા ગ્રોસ પગાર કહીશું. એ ગ્રોસ પગાર ગણ્યા બાદ ગ્રોસ પગારમાંથી બે રકમ બાદ કરવામાં આવે છે. એમાં સૌથી પહેલી રકમ છે કે વ્યવસાય વેરો, કે જે કર્મચારી નોકરી કરે છે તો એ કર્મચારીએ એના વ્યવસાય વેરો છે એ રાજ્ય સરકારમાં ભરવો ફરજિયાત છે. તો આ વ્યવસાય વેરાની રકમ કર્મચારીના પગારમાંથી કપાયેલ હોય અથવા તો માલિકે ચૂકવેલ હોય તો એની રકમ બાદ કરવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓ એ વસ્તુ સમજી લેવા જેવી છે કે વ્યવસાય વેરો છે ખરેખર કર્મચારીએ ચૂકવેલ હોવો જોઈએ, એટલે કે એના પગારમાંથી કપાત થયેલી હોવી જોઈએ, અથવા તો કર્મચારીનો વ્યવસાય વેરો માલિકે ચૂકવેલ હોવો જોઈએ. કે જો વ્યવસાય વેરો પગારમાંથી કપાયેલ ન હોય અથવા તો માલિકે પણ ચૂકવેલ ન હોય તો એ બાદ કરવામાં આવશે નહીં. એ જ રીતે જો એક સામટો વ્યવસાય વેરો એક કરતાં વધારે વર્ષ માટેનો કર્મચારીના પગારમાંથી કપાયેલ હોય અથવા તો માલિકે ચૂકવેલ હોય તો એ પૂરેપૂરું એક વર્ષ કરતાં વધારે સમય માટે કપાયેલ વ્યવસાય વેરો પણ બાદ કરવામાં આવે છે. એટલે પરંતુ જો અહીં એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે જો માલિકે વ્યવસાય વેરો ચૂકવેલો હોય તો એને પણ એક પ્રકારની સવલત ગણીને એ સૌ પ્રથમ માલિકે ચૂકવેલ વ્યવસાય વેરો કુલ પગારમાં ઉમેરવામાં આવશે, ત્યાર પછી એ કપાત તરીકે પણ બાદ કરવામાં આવશે. ત્યાર પછી બીજી જે ખાસ કપાત છે કે જે કુલ પગારમાંથી બાદ કરવામાં આવે છે એ છે કરમુક્ત મનોરંજન ભથ્થું, કે જે આપણે ગયા વખતે જોઈ ગયા કે કુલ પગાર જે મનોરંજન ભથ્થું ફક્ત સરકારી કર્મચારીઓ માટે જ અમુક નિયમોને આધીન કરમુક્ત છે અને બાકીનું કરપાત્ર છે. તો જે મનોરંજન ભથ્થું કરમુક્ત થાય છે એટલે કે આ જે કરમુક્તિ છે ફક્ત સરકારી કર્મચારીઓને લાગુ પડશે, જે ખાનગી કર્મચારીઓ છે એના માટે કોઈપણ પ્રકારનું મનોરંજન ભથ્થું છે એ કોઈપણ પ્રકારે કરમુક્ત નથી. તો એના માટે અહીંયા બાદ કરવાનો પ્રશ્ન ઊભો થતો નથી. તો જે સરકારી કર્મચારી છે એને મનોરંજન ભથ્થું મળે છે એને નિયમ અનુસાર જે મનોરંજન ભથ્થું કરમુક્ત છે એ પણ ખાસ કપાત તરીકે પગારની આવકમાંથી બાદ કરવામાં આવે છે. તો અહીં કે કુલ ગ્રોસ પગાર ગણ્યા બાદ
ખાસ કપાતો કે જેને વિશિષ્ટ કપાતો અથવા સ્પેસિફિક ડિડક્શન કહેવામાં આવશે કે જે ફક્ત પગારને લગતી છે અને પગારને કુલ પગારમાંથી જ બાદ કરવામાં આવે છે એવી બે છે કે એક વ્યવસાય વેરો અને કરમુક્ત મનોરંજન ભથ્થું. આ બે વિશિષ્ટ કપાતો બાદ કર્યા બાદ જે કંઈ પણ પગાર આવે છે એને આપણે કરપાત્ર પગાર કહીશું. ત્યાર પછી એટલે કે આપણે આ બે સેશનની અંદર કે કરપાત્ર કુલ ગ્રોસ પગારની ગણતરી કઈ રીતે થાય, કરપાત્ર પગારની ગણતરી કઈ રીતે થાય, અને હવે પછીના આવતા સેશનની અંદર કે આપણે કે જે ખાસ પ્રકારના કર્મચારીઓ જેને આપણે વિશિષ્ટ કર્મચારીઓ કહીશું એના માટેની કરપાત્ર સવલતો કઈ છે એ જોયા બાદ જે પગારની કરપાત્ર આવકની ખરેખર ગણતરી કઈ રીતે કરવામાં આવે છે એના આપણે પ્રેક્ટિકલ ઉદાહરણ લઈશું. અને ઉદાહરણ લીધા બાદ કે જ્યારે આપણે ટેક્સ ગણવાનો પ્રશ્ન ઊભો થાય ત્યારે કે સરકાર દ્વારા કે જે કરપાત્ર પગાર છે અથવા તો કરપાત્ર અન્ય આવકો છે એમાંથી બીજી કઈ કરમુક્તિ અથવા તો પ્રોત્સાહન કે જે કુલ પગાર કુલ કરપાત્ર આવકમાંથી બાદ કરવામાં આવે છે કે દાખલા તરીકે કર્મચારીએ જે એનું વીમા પ્રીમિયમ ભરેલું છે અથવા તો કોઈ રાષ્ટ્રીય બચત પત્ર એટલે કે જે સરકારની માન્ય યોજનાઓ છે એની અંદર એને રોકાણ કરેલું છે તો આવી એટીસી હેઠળ જે બાદ કરવામાં આવે છે એ બાદ કરવામાં એને કુલ પગાર ગણવામાં કરપાત્ર પગાર ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આવતા સેશનની અંદર આપણે કે જે સૌ પ્રથમ ખાસ પ્રકારના કર્મચારીઓ માટેની કવર કરપાત્ર સવલતો જોયા બાદ કે ખરેખર પગારના આપણે કે એના પ્રેક્ટિકલ ઉદાહરણ જોશું તેમજ કે પગારમાંથી બીજી અન્ય કપાતો કે જે કરપાત્ર આવક એની ટેક્સ ગણતી વખતે બાદ કરવામાં આવશે એ આપણે જોઈશું. નમસ્તે, આભાર. SANDHAN, All Gujarat Integrated Classroom. Satellite na madhyam thi jodti kadi, etle SANDHAN.